हेलो इन्वेस्टर्स, वेलकम टू द अनदर सेशन। हवे आकलनी सीरीज में आपने एक बेसिक इन्फॉर्मेशन पहला ली थी। हवे नु शू छे, आपने एक बैलेंस शीट, सौथी पहला बैलेंस शीट थी स्टार्ट करी। आगळ जोयुं के बैलेंस शीट छे ए ऑलवेज बैलेंस, के तेमा असेट अने लायबिलिटी हमेशा मैच करवा पड़े। अने आ एक रूल्स ज छे तमारा माटे, કે એક વસ્તુ અસેટ છે ને લાયબિલિટી એ મેચ રહેવા જ જોઈએ। તો એમાંથી સૌથી પહેલા આપણે લાયબિલિટી બાજુ જોઈએ, ઇક્વિટી ને લાયબિલિટી। શા માટે ઇક્વિટી? કેમ કે તમે જ્યારે બિઝનેસ કોઈ પણ સ્ટાર્ટ કરો, તો બિઝનેસ સ્ટાર્ટ કરતા વખતે તમારે કોઈ વસ્તુ ખીચામાંથી નાખવી પડે, પૈસા નાખવા પડે, તો બિઝનેસ આગળ વધે। તો એ છે ઇક્વિટી। પછી આગળ બાકી બધું, કે એનાથી શું થશે, કે તમારે એ પૈસા નાખશો, પૈસા બનશે, કોઈ પ્લાન્ટ ખરીદશો, એ બધી વસ્તુ જે છે, બરાબર। તો આ શું છે કે ઇક્વિટી એ શા માટે લાયબિલિટી છે? કારણ કે ઇક્વિટી શું થશે કે જે પૈસા આવ્યા છે, કે તમે ક્યાંકથી નાખ્યા છે, અને કંપની માટે પછી અસેટ કહેવાય। પૈસા આપણે નાખ્યા છે એટલે લાયબિલિટી છે, કંપની માટે અસેટ છે। તો આપણે શરૂઆતમાં શેર કેપિટલથી સ્ટાર્ટ કરીએ। અને બીજી વસ્તુ, કે જ્યારે પણ તમે ફાઇનાન્શિયલ નંબર જોવો મોટા ભાગની કંપનીમાં, ત્યારે તમારે કન્સોલિડેટેડ નંબર જોવાનો। આવું શા માટે? એક સામાન્ય એક રીઝન છે કે ઘણીવાર તમે કોઈ કંપની હોય, એ મેઇન કોર બિઝનેસ તો હોય, પણ એના બીજા અલગ અલગ બિઝનેસ કરતી હોય। ફોર એક્ઝામ્પલ, એક અપોલો હોસ્પિટલ છે, તો અપોલોમાં ઢગલો સબસિડરી છે, એલએનટી કરીને છે, એલએનટીમાં પણ ઘણી બધી સબસિડરી છે, મધરસન સુમી છે, તેમાં તો બહુ લાંબુ લિસ્ટ છે, મતલબ બહુ બધી સબસિડરી હોય। તો નાની નાની સબસિડરી શું હોય, કે કોઈ એક મોટી કંપની હોય, અને ઘણીવાર એક નાની કંપની તમે ખોલી દીધી હોય સાઈડમાં, કે હા આ કંપનીની એક આ જ કંપની છે। ફોર એક્ઝામ્પલ, એક કે એચડીએફસી છે, માનો કે એચડીએફસીમાં શું છે, કે એચડીએફસી ખુદ એક પોતાનો બિઝનેસ ચલાવે છે, અને પેરેન્ટ કંપની છે। કોની પેરેન્ટ કંપની છે? એચડીએફસી એએમસીની, બેંકની, બરાબર, બેંકમાં પણ, પછી લાઈફ અને આર્ગો, ચારે કંપની એચડીએફસીની નીચે આવે છે। એનો મેઇન માલિક કોણ? એચડીએફસી। અને બાકી બધા, હા, નવા નવા શેર ઇશ્યુ કર્યા છે, તો હવે આપણે પણ થઈ ગયા શેર બજારમાં લિસ્ટેડ છે બીજી ત્રણ કંપની આર્ગો સિવાયની। તો આથી બેઝિક વાત, કે તમારે ખરેખર એ પણ જોવું પડે કે તમે એક મેઇન કંપની છે, પણ એની સબસિડરી કેટલું કેવું કામ કરે છે, બરાબર। તો ઘણીવાર તમે મોટી કંપનીને વેલ્યુએશન કરવા જાઓ ને એચડીએફસીને, તો તમારે બાજુની વેલ્યુએશન થોડી થોડી ધ્યાનમાં રાખવી પડે, તો જેનાથી થોડી ઘણી તમને અંદાજ આવે કે અચ્છા ઓકે પૈસા, કેમ કે ઘણીવાર શું થાય કે પૈસા સબસિડરીમાં પણ જતા હોય અને ત્યાંથી પણ આવતા હોય, એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની। હંમેશા કન્સોલિડેટેડ નંબર જોવાનો, સ્ટેન્ડલોનમાં થોડો ઓછો ભાર આપવાનો। હા, સ્ટેન્ડલોન ક્યાં જોવાનો એ પણ તમને સવાલ થાય, તો સ્ટેન્ડલોન બેન્કિંગ બિઝનેસમાં જોવાનો, કે બેંકના કોર બિઝનેસમાંથી એને ક્યાંથી કેટલા પૈસા આવે છે। ઘણીવાર કોઈ પણ કંપની હોય તો નાનો મોટો સાઈડમાં બિઝનેસ ખોલી નાખે, કે પછી એવું કામ કરે કે જેનાથી બેલેન્સ શીટમાં થોડી ચેડછાડ થાય, એવું પોસિબલ છે। તો અમુક એવા પર્ટિક્યુલર બિઝનેસ હોય, એમાં તમારે સ્ટેન્ડલોન જોવાનું, કે ખાલી પર્ટિક્યુલર કંપનીનો। આપણે અત્યારે આઈટીસી જોઈએ છે, તો કન્સોલિડેટેડ નંબર જોશું, બરાબર। તો સૌથી પહેલાં છે શેર કેપિટલ। હવે તમને એવું થશે કે અચ્છા આ શેર કેપિટલ એટલે શરૂઆતમાં જે શેર ઇશ્યુ કર્યા એ, ફોર એક્ઝામ્પલ રિસેન્ટલી આઈપીઓ આવ્યા હતા, માની લો કે બર્ગર કિંગ છે, તો બર્ગર કિંગમાં તમે જોશો તો, બરાબર, ફેસ વેલ્યુ કેટલી? 10ની ફેસ વેલ્યુવાળા, અને પછી બાકી કેટલા શેર ઇશ્યુ કરેલા? તો એ છે કે ભાઈ હા ઓકે, કેટલા શેર ઇશ્યુ કરેલા છે, અને ખરેખર પછી કેટલા છે, બરાબર। તો ખરેખર હું તમને એક ફેસ વેલ્યુવાળું પણ થોડું ગણિત સમજાવવાની કોશિશ કરીશ, તો ટ્રાય કરજો કે થોડું સમજો, અને હા શેર કરું છું ત્યાં સુધી એકવાર તમે વિડીયોને લાઈક પણ કરી દો, કે કદાચ તમને આ મારો એફર્ટ પસંદ આવે। જો ઘણીવાર શું થાય કે ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ લઈ લઈએ, કે તમે પછી કોઈ પણ કંપનીમાં ક્રોસ ચેક કરી શકો, કે મારી એક કંપનીનો આઈપીઓ લાવવાનો છે અને મેં વેલ્યુએશન કર્યું છે। તો ઘણીવાર શું હોય છે, કંપની કોઈ ફેસ વેલ્યુ ડિસાઇડ કરે કે ભાઈ હા આપણે શું છે આ, બરાબર, ફેસ વેલ્યુ છે, બરાબર, ફેસ વેલ્યુ, કે માની લો કે કોઈ કંપની છે, મેં 2 રૂપિયાની ફેસ વેલ્યુ છે એવા મેં શેર આપ્યા છે, શેર મેં ઇશ્યુ કર્યા છે નવા, કેમ કે ઘણીવાર ફેસ વેલ્યુ લોકો જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, અને ખરેખર ફેસ વેલ્યુ જોવી જોઈએ કે ના જોવી જોઈએ એ પણ એક અલગ કોન્ટ્રોવર્સીનો ટોપિક છે, કે ઘણીવાર લોકો શું કરે, ફેસ વેલ્યુ વધારે છે તો
નહીં આ કંપની છે ને બરાબર લેવા જેવી છે, સસ્તી હોય તો નહીં હવે તો નથી લેવા જેવી, પણ ખરેખર આ માનસિકતા ખોટી છે તમારી. શું કામ આવું કહું છું, ઘણી વાર બોનસ ને સ્પ્લિટ થાય છે તો હા કદાચ આ બોનસ અને સ્પ્લિટ ઉપર ને કદાચ એક વિડીયો અલગથી બનશે, પણ બેઝિક વસ્તુ ધ્યાન રાખી લો કે કઈ રીતે લોકો આવું વસ્તુમાં ભેરવાઈ જાય છે. કેમ કે હમણાં તમે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ એનો તમે જોયું હશે કે સ્પ્લિટ થયો ને સીધી સર્કિટ મારે, બરાબર, કે બોનસ આવે ને સર્કિટ મારે, આવું શા માટે થાય? એક રૂલ્સ છે સેબીનો કે હંમેશા ફેસ વેલ્યુ છે ને બરાબર 10 વેલ્યુ અને મિનિમમ 1, બરાબર. આ એક રૂલ્સ કે ભાઈ હા તો શું કરશે, ફેસ વેલ્યુ કેટલી કેટલી આવશે, કદાચ આને અડધી કરી નાખે તો કદાચ 5 પણ થઈ જાય, બરાબર, 2 પણ થાય, 1 પણ થાય, બરાબર. તો ફેસ વેલ્યુ બધી કંપનીની બરાબર આટલી જોવા મળશે, તમને કોઈ કંપનીની ફેસ વેલ્યુ 0.5 કે એવી કંઈ તમને જોવા નહીં મળે. તો આ એક રીઝન છે કે બરાબર એક ફેસ વેલ્યુ અમુક છે ને સ્પેશિયલ પર્ટિક્યુલર નંબરમાં જ તમને જોવા મળશે, એના સિવાય તમને જોવા તો ખરેખર નહીં જ મળે. તો આ એક વસ્તુ છે. હવે એક બીજી વસ્તુ તમે ધ્યાનમાં લઈ લો કે કોઈ એક કંપની નવો આઈપીઓ લાવે છે, બરાબર, માની લો કે એની ફેસ વેલ્યુ કેટલી છે, કોઈ પેટીએમ આવે તો પેટીએમની ફેસ વેલ્યુ 1 છે, બરાબર, કે ભાઈ એને નક્કી કરેલું કે ભાઈ અમારી ફેસ વેલ્યુ કેટલી આવશે કે 1 આવશે, 1, જસ્ટ 1 મિનિટ, કે હા પેટીએમની ફેસ વેલ્યુ છે 1 રૂપિયો. પછી એને જુઓ કે ભાઈ તમે ઓકે 1 ફેસ વેલ્યુ કેટલા તમે શેરની પ્રાઇસ તમે જુઓ, પ્રાઇસ બેન્ડ, બરાબર, ઊંચામાં ઊંચી લોકો પ્રાઇસ ઉપર આઈપીઓ લેવા માટે શું કરે, બરાબર, 2150 રૂપિયા એ ઇશ્યુ કરે, બરાબર. એક્ઝેક્ટલી મને આંકડો નથી મતલબ ખબર, કેમ કે પ્રીમિયમ કેટલો આપ્યું એ ખબર નહીં, બરાબર છે, માની લો કે 2150 રૂપિયા, બરાબર, 2149 આ તમે એક્ઝેક્ટલી ઇશ્યુ કર્યા છે ને પ્લસ 1 ફેસ વેલ્યુ, ટોટલ એને કેટલું થી ભેગું થઈ 2150 રૂપિયા, બરાબર. તો હવે તમે અહીંયા જોવા જશો ને તો એક થોડો ઘણો એક એવો અંદાજો આવશે કે હા ભાઈ આ એક એવી વસ્તુ છે કે ફેસ વેલ્યુ ઉપર કેટલું પ્રીમિયમ આપે છે. ફેસ વેલ્યુ વધારે હોય ઓછી હોય કોઈ ફરક નથી પડતો, બરાબર, કે અમુક લોકો શું માનીને બેઠા હોય કે અચ્છા ફેસ વેલ્યુ જેની ઓછી છે ને હવે એ શેરના તો ભાગ જ નહીં પડે ને એનું તો કંઈ જ નથી થવાનું ને આટલી બધી ઓછી કેમ થઈ ગઈ, તો લોકો આમાં રડવા માંડે ને પછી એવા શેર લોકો લેતા નથી. તો આ એક પોઈન્ટ છે કે જે બોનસ અને સ્પ્લિટ વાળો જે હું તમને આગળના તમને થોડા સમયમાં આ સિરીઝ પૂરી થશે તો આગળ એ એક્સપ્લેન કરું છું. હવે એમાં શું થશે કે ખરેખર લોકો એક છે ને ફેસ વેલ્યુના હિસાબે જોતા હોય, ઘણી વાર શું થાય કે એક ફેસ વેલ્યુ 1 છે, ફોર એક્ઝામ્પલ પેટીએમ આવ્યું, તો બાકીના જે કંઈ ઇશ્યુ થાય છે એનું પ્રીમિયમ હોય, એનું પ્રીમિયમ છે બરાબર 1050 છે તો 1 કાપી નાખીએ, બરાબર, તો એનું શું હોય છે 2149 આનું પ્રીમિયમ છે એક્સ્ટ્રા, તો બરાબર. તો આ વસ્તુ દેખાય ગયા, રિફ્લેક્શન આનું ક્યાં આવે, આનું આવશે એક, બરાબર છે, કે એનું શેર કેપિટલ આ છે એ તમારા શેર કેપિટલમાં આવશે, અને જે બાકીનું પ્રીમિયમ આવે તો એ રિઝર્વમાં આવી જશે, ઇન્ક્લુડ ત્યાં રિઝર્વમાં આવશે. તો તેના પણ તમે જોશો કે એના 2 ટાઈપ છે કે એક શેર કેપિટલ અને એક રિઝર્વ. હવે ઘણી વાર એમ થાય કે એ આ વધવધ કેમ કરે, શેર કેપિટલ ફિક્સ છે પણ એમાં શું થશે કે એક રિટર્ન અર્નિંગ આવે, કે જે કંપની જે ક્વાર્ટરલી આવે છે ઇન્કમ થાય છે તો એ શું કરશે કે એ વધતું જશે ધીમે ધીમે, તો એ રીતે બેલેન્સ શીટ એની સ્ટ્રોંગ થતી જશે. તો આ પણ એક વસ્તુ છે. હવે એક્ઝેક્ટલી ટોટલ રિઝર્વમાં કયા કયા પાર્ટ હોઈ શકે, બરાબર, કેમ કે એક્ઝેક્ટલી એક વસ્તુ તો બનતું નથી, તો એમાં ભાગ કયા કયા હોઈ શકે, બરાબર. માનો કે એક પરિવાર કે આમાં તમે કઈ રીતે ગણી શકો કે એક શેર કેપિટલ અને આ શું કરે ઓધર ઇક્વિટી, માનો કે ભાઈ બીજી ઇક્વિટી એક્સ્ટ્રા જે કાંઈ આવી છે, એક્ઝેક્ટલી ભાગ કયા કયા હોઈ શકે, બરાબર. તો એ પણ એક જસ્ટ કહી દો તમે કે કયા કયા ભાગ ટાઈપના આવી શકે, કે સૌથી પહેલા શું થશે કે એક એક શેર કેપિટલ આવશે, બરાબર, અને પ્લસ એમાં શું થશે ઓધર ઇક્વિટી. હવે આ આ છે જે કે એ ફેસ વેલ્યુના હિસાબે કે ભાઈ જે ફેસ વેલ્યુ છે મલ્ટીપ્લાય બાય એના નંબર ઓફ શેર, બરાબર, કે એના કેટલા શેર છે ઇશ્યુ કર્યા છે એ, બાકીનું બધું અંદર આવશે. હવે એવું તો નથી કે ખાલી જે નંબર ઓફ શેર જે ઇશ્યુ કર્યા છે એ આવશે, તેના સિવાય બીજા કઈ આવશે આમાં અંદર, કયું કયું આવશે, એક તો કે ભાઈ તમારું સિક્યુરિટી પ્રીમિયમ, બરાબર, એક્ઝેક્ટલી. તો સિક્યુરિટી પ્રીમિયમમાં વસ્તુમાં ક્યાં ક્યાં આવશે કે ઘણી વાર જે ફેસ વેલ્યુ સિવાયની જે કંઈ ઇક્વિટી છે તમારી જે અંદર તમે મૂકી છે એ સિક્યુરિટી પ્રીમિયમ, એના સિવાયની આવશે કેપિટલ રિઝર્વ, શોર્ટ રાખી દઉં છું કેપિટલ રિઝર્વ. એક્ઝેક્ટલી કેપિટલ રિઝર્વમાં
એમાં કઈ ટાઈપની વસ્તુ આવશે? ફોર એક્ઝામ્પલ, તમારી પાસે આજે તમે ગયા વર્ષે તમે વેલ્યુએશન કરાવી છે કોઈ જમીનનું, તો એ છે 100 રૂપિયા, માનો કે 100 રૂપિયા છે, અને આ વર્ષે વધીને એની થઈ છે 120 રૂપિયા, તો ફરક કેટલો આવ્યો? 20 રૂપિયા. તો એ તમારું કેપિટલ રિઝર્વ કેટલું વધી ગયું? 20 રૂપિયા વધી ગયું. તો એ તમને કેપિટલ રિઝર્વમાં રિફ્લેક્શન આવશે, કે કોઈ કંપનીની કોઈ એક સ્પેશિયલ કોઈ અસેટ હોય છે, જમીન હોય છે, તો એ તમારું ત્યાં રિફ્લેક્શન આવશે. થર્ડ વસ્તુ આવશે જનરલ રિઝર્વ, બરાબર. હું એને ખાલી જી લખીશ, જનરલ રિઝર્વ, બરાબર, અથવા જીઆર કરી દઉં કે ભાઈ હા જનરલ રિઝર્વ. તો જનરલ રિઝર્વમાં કઈ વસ્તુ આવશે? કે ઘણી માટે કંપની કોઈ સેફ્ટી માટે પ્રોટોકોલ લેતી હોય, ફોર એક્ઝામ્પલ કોઈ ઇન્સ્યોરન્સ હોય, આ છે તે છે, કે કોઈ કઈ ઇસ્યુ આવી જાય તો તેના માટે પણ એમાં શું થશે કે જનરલ રિઝર્વ, બરાબર છે, એક એ વસ્તુ હોય છે. અને બીજી વસ્તુ, લાસ્ટ વસ્તુ, અને જનરલ રિઝર્વમાં બીજી વસ્તુ શું આવે છે ઘણીવાર, કે કોઈ કંપનીમાં કામ કરતા એમ્પ્લોય હોય તો એને કોઈ બેનિફિટ આપવાનો હોય, કોઈ મેચ્યોરિટી આવતી હોય, બરાબર, કોઈના પીપીએફ એકાઉન્ટ હોય તો એની કોઈ મેચ્યોરિટી આવતી હોય કે અચ્છા અમુક વર્ષ સુધી તો બરાબર છે, પછી બરાબર એ પૈસા ત્યાં અમુક જમા થતા હોય, કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય, તે જનરલ રિઝર્વમાં આવશે કંપનીને લગતું કોઈ પણ, બરાબર. પછી એના સિવાયની બીજી વસ્તુ કે રિટેન અર્નિંગ, બરાબર. રિટેન અર્નિંગ એટલે જે લાસ્ટમાં જે પ્રોફિટ વધે એ તમારું રિટેન અર્નિંગ, જે લાસ્ટમાં વધે એ. તો આ એક એના ચાર પાર્ટ છે ઓધર ઇક્વિટીના. હવે એક હું તમને એની બેલેન્સ શીટમાં આઈટીસીને બતાવી દઉં કે ક્યાં ક્યાં બધી છે, કે એક છે આ, બરાબર, આઈટીસીની તમે બેલેન્સ શીટ ગોતો છો, બરાબર. તો આપણે અત્યારે હાલ પૂરતી લાયબિલિટીની વાત કરી, કે હા આ છે શેર કેપિટલ, બરાબર. તમે જોવો છો આ 2021 છે હાલનું, અને આ ગયા વર્ષનું, એક્ઝેક્ટલી કમ્પેરિઝન માટે હોય છે, તો બરાબર છે. અને પછી આ નોટ્સ છે કે ભાઈ આ કઈ નોટ્સમાં બતાવ્યું છે, 15 છે 16 છે 17 છે, બરાબર. આપણે સીધી ઓપન કરી દઈએ. હા તો એ તો બરાબર કે ઓકે, કે જે કઈ પણ હવે કેપિટલ હતી, બરાબર, શેર કેપિટલ છે, અને એક્ઝેક્ટલી પછી ઘણી વાર વધે છે ઘટે છે એ કઈ રીતે હોય છે? કે કોઈ વાર કંપની એક રાઈટ ઇસ્યુ લાવે, કે કોઈ કંપની છે તો પેલા શરૂઆતના શેર હોલ્ડર હોય એની પાસેથી પેલા માંગશે કે હા તમે મને આટલા શેરની સામે, 10 શેરની સામે એક શેર ઇસ્યુ કરો છો એ સસ્તા ભાવે, તમે લઈ લ્યો. તો શું થશે કે 10 ના 11 શેર થઈ જશે, બરાબર, 10 શેરે 1 શેર એડ થઈ જશે. તો આ એક બરાબર ઇન્ક્રીમેન્ટ આવે. ઘણી વાર એમ થાય કે કોઈ તમે સ્ટાર્ટઅપ જોશો તો સ્ટાર્ટઅપમાં તે શરૂઆતમાં ઈસોપ કરીને આપે, તો ઈસોપમાં આવું થશે કે પેલા શેર સસ્તા ભાવે હોય, પછી શું કરશે કે જૂના એમ્પ્લોય હોય એને એક્સરસાઇઝ કરશે તો શેરની સંખ્યા વધી જાય. ફોર એક્ઝામ્પલ અત્યારે રિસેન્ટ તો એક ઉદાહરણ, તો હા એક છે ઉદાહરણ, ઇલોન મસ્કની વાત કરીએ તો એક ટેસ્લા શેરમાં એને ઇસોપ કર્યું છે, હમણાં એને શેર એક્ઝિક્યુટ કરશે હવેમાં, બરાબર. મતલબ શેર વેચવાનું કારણ પણ એનું આ જ છે કે વચ્ચે ટ્વીટ આવતી હતી કે હા હું મારા શેર વેચી નાખું કે નહીં, એ વેચશે, એ પૈસા આવશે એના નવા જે આગળના જે રૂલ્સ પ્રમાણે, કે જ્યારે કંપની શરૂ થાય ત્યારે લોકો નક્કી કરે કે અચ્છા આ ડેટ પર અત્યારે તો તમે મને થોડા પૈસા આપો, અથવા અત્યારે સેલરી હું તમને નહીં આપું, પણ તમારા નામે થોડા હું તમને શેર લઈ દઉં છું. એ શેર તમે ભવિષ્યમાં શું કરશો, એક્ઝિક્યુટ કરી શકશો કે હા એ શેરના બદલામાં તમે ફૂલ, તમને પૈસા વાળો તમને ફૂલ શેર મળશે. તો ઘણી વાર એનાથી શું થાય કે શેર એક નવા ઇસ્યુ થાય, કેમ કે શરૂઆતમાં સ્ટાર્ટઅપ હોય એની પાસે પૈસા ન હોય કંપની વાળા, મતલબ એમ્પ્લોય હોય છે એને પૈસા આપવાના, તો એ આ રીતે બરાબર એક્સરસાઇઝ ઘણી વાર કરતા હોય. પછી એક બીજી વસ્તુ છે કે એક ડિબેન્ચર થ્રુ આવશે. હવે ડિબેન્ચર એક અલગ ટોપિક છે, પણ ડિબેન્ચરમાં શું થશે કે કોઈ કંપની છે ફોર એક્ઝામ્પલ, તો એ શું કરશે, એક કોન્ટ્રાક્ટ કરશે કે હા ભાઈ જો મારે 100 રૂપિયાની જરૂર છે અને મારા શેરનો ભાવ પણ 100 રૂપિયા છે એક્ઝેક્ટલી, તો તમે મને 100 રૂપિયા આપો તો કા હું તમને 5% વ્યાજ આપીશ, અથવા 100 ના હું તમને 5 રૂપિયા આપીશ, બરાબર, 105 રૂપિયા એક વર્ષના અંતે. અથવા તમારી પાસે બીજો ઓપ્શન છે, તમે શું કરશો કે એ 100 રૂપિયાના કાલે શેર માનો કે 110 રૂપિયા થયા, તો તમારી પાસે ઓપ્શન છે કા તમે શેર નવો ઇસ્યુ કરો કા તમે હું તમને 105 રૂપિયા આપો. તો ઘણી વાર શું થાય છે કે એના લીધે પણ ડાયલ્યુશન થાય, ઘણી કંપની આ રીતે પણ પૈસા ઉઠાવતી હોય કે કાલે ઉઠીને મારો શેરનો ભાવ નીચે ગયો તો હું તમને બરાબર પૈસા આપી દઈશ, અને ઉપર જાય તો મોટા ભાગના શું કરશે શેર હોલ્ડર માંગી લેશે કે અચ્છા ઓકે અમને આપી દો હવે. તો આ એક એક્સરસાઇઝ છે, બહુ વધારે ખબર ના પડે તો મગજ ખરાબ નહીં કરવાનું. તો ઓકે, બીજી વાત અહીંથી કે હવે આ બધી વસ્તુ અંદર છે ને, એ કઈ કઈ વસ્તુ ક્યાં બતાવી છે, બરાબર, કે જે કઈ વસ્તુ છે કે કેપિટલ રિઝર્વ છે, બરાબર, એ પણ કઈ જગ્યાએ છે, સિક્યુરિટી પ્રીમિયમ, બરાબર, એટલે ઘણી બધી વસ્તુ, જે મોટી મોટી જે વસ્તુ છે એ ધ્યાન રાખજો,
બરાબર, ફરી એકવાર કે રિટેન અર્નિંગ, બરાબર. રિટેન અર્નિંગમાં શું આવશે કે જે જૂની અર્નિંગ આવશે, બરાબર, કે આખા વર્ષનું જે પ્રોફિટ આવ્યો છે એ રિટેન અર્નિંગ. પછી ઓકે, અને એના સિવાય કોઈ પણ બીજી વસ્તુ કે ભાઈ કેપિટલ રિઝર્વ, તો તમારી પાસે એક જેટલી પૈસા હોય, સિક્યોરિટી પ્રીમિયમ, બરાબર છે, તો તમે શું કરશો કે ભાઈ આગળના જે કોઈ શેર ઇસ્યુ કર્યા એનું પ્રીમિયમ, એ સિક્યોરિટી પ્રીમિયમ. ઓકે, તો એ જે મોટા મોટી વસ્તુ છે, બરાબર, તો એ વસ્તુ તમારે થોડીક વધારે ધ્યાન આપવાની, બરાબર. પછી બરાબર, પછી એક ઓપ્શન આવે, બરાબર, શેર ઓપ્શન, તો એ પણ વસ્તુ. તો આ બધી વસ્તુ ભેગી થઈને એક, બરાબર, બેલેન્સ શીટમાં એક સૌથી પહેલો પાર્ટ બને કે ઓકે આ છે તમારી લાયબિલિટી, કે એ તમે કોકની પાસેથી લીધું છે અને એનાથી તમે તમારો બિઝનેસ ચાલુ કરો છો, તો એ માટે તમારી લાયબિલિટી છે. હવે ઘણી વાર એક આમાં કોઈ પણ કંપની હોય છે ને, તો એ એક વસ્તુ એક ફિક્સ હોય છે એનું, કે ગમે તેમ બતાવી નથી શકતા, કેમ કે લાયબિલિટીને બે પ્રકારે બતાવવી પડે, બરાબર. એક હોય છે નોન કરન્ટ લાયબિલિટી અને કરન્ટ લાયબિલિટી. તો આ બંનેમાં ફરક હવે શું આવે કે કરન્ટ અને નોન કરન્ટ એમાં ફરક શું છે, તો એ હવે એક નેક્સ્ટ સેશન આના ઉપર રાખીશું કે એમાં બંનેમાં ફરક કેટલો આવે છે.